અસલામવાલિકમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય પર્યાવરણ એની અંદર આજે આપણે ચોવીસમો પાઠ જોઈશું ચોવીસમો પાઠ છે આપણો જીવનનું જાડું વિદ્યાર્થી મિત્રો તમે પણ પુસ્તક ખોલીને બેસજો અને પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો જીવનનું જાડું આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનમાં ઘણી બધી વસ્તુઓ એકબીજાની સાથે જોડાયેલી છે એકબીજાની સાથે સંકળાયેલી છે તો આપણે પાઠ્યપુસ્તક ખોલીશું અને પાઠ જોઈશું તો અહીંયા ગાડી તમે જોશો કે વચ્ચે આ બધા ચિત્રો છે સાપ છે છોડ પક્ષી ગાય ઉંદર જમીન ઘર હવા ઘાસ સૂર્ય પાણી આ બધું આપણા જીવનની આજુબાજુ વણાયેલું છે આપણા જીવન સાથે આ દરેક વસ્તુ જોડાયેલી છે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ જોઈએ પાઠની શરૂઆત કરીએ અત્યાર સુધી તમે મોટા ભાગનું પુસ્તક જોઈ ગયા હશો તમે વૃક્ષ પાણી ઘર હવા સૂર્ય અને ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું હશે તમે વિચાર્યું પણ હશે શું તમે કહી શકો છો કે આપણે કેમ આ બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ અથવા તે અંગે જાણવાની કોશિશ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે જે જીવન જીવીએ છીએ આપણે રહીએ છીએ ક્યાં તો ઘરમાં ઘર ક્યાં છે તો જમીન પર જમીનની ઉપર આપણા ઘર સિવાય તમે જોશો કે ઘણી બધી વસ્તુ છે વનસ્પતિ છે જંગલો છે પહાડો છે પાણી છે ઘણી બધી બીજા બધા પશુ પક્ષીઓ છે ઘાસ છે તો આ બધું જે છે એ બધું જ આપણા જીવનને જરૂરી છે આપણા જીવન સાથે આ બધી વસ્તુ સંકળાયેલી છે આગળ ચિત્રમાં બતાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ ચાલો શોધી કાઢીએ તો આ ચિત્ર જુઓ તમે અને ચિત્રની વચ્ચે જે વર્તુળ છે ત્યાં ચિત્રો આપણું ચિત્ર દોરવાનું છે તમે ચિત્ર ન દોરો તો ત્યાં તમે વર્તુળમાં તમારું નામ પણ વચ્ચે લખી શકો છો દાખલા તરીકે મારું નામ મોહમ્મદ તો તમારું નામ મોહમ્મદ છે હુઝેફા છે ફાયદા છે જે હોય તે વિદ્યાર્થી તરીકે તમારું જે નામ છે એ નામ તમે વચ્ચે લખી શકો આગળ જીવનમાં જરૂરી હોય એવા ચિત્રને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડો વચ્ચેના સર્કલમાં તમારા નામ લખ્યા બાદ તમારા જીવન સાથે જે સંકળાયેલી વસ્તુ છે એને તમારે આપણે જોડકા જોડીએ એ રીતે લીટીથી જોડવાનું છે શું તમે તમારું ચિત્ર ઘર સાથે જોડ્યું વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ બીજી કઈ વસ્તુઓ સાથે આપણે ઘરને પણ જોડી શકીએ તો આ જે ઘર છે એને આપણે બીજી વસ્તુઓ સાથે પણ જોડી શકીએ દાખલા તરીકે જમીન છે તો ઘર જમીન સાથે કેવી રીતે સંકળાયેલી છે તો આપણું જે ઘર છે મકાન છે એ આપણે જમીન પર બનાવેલું છે જો જમીન જ ન હોય તો આપણે ઘર ક્યાં બાંધવાના હતા તો ઘરને આપણે લાકડા સાથે જોડી શકીએ જે છોડ હોય વનસ્પતિ હોય એની સાથે જોડી શકીએ જમીન સાથે જોડી શકીએ વિદ્યાર્થી મિત્રો આગળ વિચારો ઘર સાનું બનેલું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આગલા ધોરણોમાં પણ જોયું અને આગલા સેમિસ્ટરમાં પણ જોયું પ્રથમ સત્રમાં પણ જોયું કે ઘર જે છે ઘર પાકા પણ હોય કાચું મકાન પાકું મકાન પણ હોય તો ઘર સાનું બનેલું હોય જો કાચું ઘર હોય તો એનું મટીરીયલ અલગ હોય છે અને પાકું ઘર હોય તો એનું મટીરીયલ અલગ હોય છે તો અહીં આપેલું છે જુઓ લાકડું જે વૃક્ષ માંથી મળે છે ઘર બનાવવા માટે લાકડું જોઈએ એ એ લાકડું લાકડું તમે તમે બારી દરવાજા ફર્નિચર જે રીતે રીતે એનો ઉપયોગ કરો પણ જોઈએ જોઈએ ઈંટો માટી જોઈએ પાણી જોઈએ લાકડું જે છે વૃક્ષ માંથી આપણને મળે છે ઈંટો છે જે પાણી અને માટીમાંથી બને છે ઈંટો તમે જોઈ જ હશે વિદ્યાર્થી મિત્રો તો એ ઈંટ પાણી અને માટીની બનેલી હોય છે માટી જે છે એ આપણે જમીનમાંથી મેળવીએ છીએ અને પાણી આપણને તે નદી તળાવ કૂવો અથવા વરસાદથી આપણે પાણી મેળવી શકીએ છીએ તમે જોયું કે ઘર બનાવવા શું જોઈએ અને તે કેવી રીતે મેળવી શકીએ આ જ રીતે અન્ય વસ્તુઓને સંબંધિત વિગતો સાથે જોડો આમ કરતી વખતે તમે બીજી થોડી વધારે વસ્તુઓના નામ લખવાની જરૂર પડશે આગળ છે વિદ્યાર્થી મિત્રો વિચારો અને લખો ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રી પણ હોય છે તો દાખલા તરીકે આપણે લાકડાનો પલંગ જોઈએ તો ખાટલો અને પલંગ તો ખાટલો બનાવવા માટે આપણને લાકડું જોઈએ તો ઉપર લખેલું છે તે રીતે અહીં પહેલા નાના બોક્સમાં આપણે લાકડું લખવાનું અને એ લાકડું ક્યાંથી મળે છે તો લાકડું વૃક્ષમાંથી મળે છે પછી ખાટલો બનાવવામાં લાકડું ઉપરાંત બીજું શું જોઈએ તો ડોરી જોઈએ બરાબર અથવા તો લાકડાનો જે ખાટલો છે તેની ઉપર ડોરી આપણે ગૂઠીએ ડોરી એને ડોરી ઉપર ચઢાવીએ તો એ સારું રહે તો ડોરી શામાંથી મળે ડોરી રેસામાંથી મળે તે જ રીતે ખાટલો બનાવવા બીજી જે જરૂરી વસ્તુ હોય એ આપણે અહીં બોક્સમાં લખવાની છે આગળનું છે વિચારો અને લખો ખાટલાને બદલે બીજી કઈ કઈ વસ્તુ વાપરી શકાય તો ખાટલાની જગ્યાએ આપણે બીજી કઈ કઈ વસ્તુ વાપરી શકીએ આપણને જીવન જરૂરી જે પણ ઘણી બધી વસ્તુઓ છે આપણા ઘરમાં આપણે જોઈએ કે ઘણી બધું ફર્નિચર હોય ખાટલા હોય બારી દરવાજા હોય જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે વાસણો હોય છે ઘરમાં બરાબર પછી તો ઘણી બધી વસ્તુ આપણે લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો જીવનનું જાડું આ પાઠ અહીં આપણો પૂરો થાય છે અને આ પાઠનો વિડીયો જોઈ તમે એને એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરશો બેટા ઓકે થેન્ક યુ જઝાકલ્લા